શિવ તત્વ રહસ્ય દ્વાદશ જ્યોતિર્લિંગ ભાગ 5 ગતાથી આગળ 12 દુષ્મેશ્વર. દક્ષિણમાં એક પર્વત છે જેનું નામ છે દેવગીરી. તે પર્વતની બાજુમાં સુધર્મા નામના એક બ્રહ્મવેતા બ્રાહ્મણ રહેતા હતા. તેમના પત્નીનું નામ સુદેહા. પતિ પત્ની બંને શિવભક્ત હતા, ધર્મનિષ્ઠ હતા. સુધર્મા વેદવેતા બંને બ્રહ્મનિષ્ઠ હતા. આમ બધી જ રીતે બધું બરાબર હોવા છતાં આ દંપતીને કોઈ સંતાન ન હતું. અનેક ઉપાયો કરવા છતાં તેમને પુત્ર પ્રાપ્તિ ન જ થઈ. આખરે સુદેહાએ પોતાના પતિને પોતાની બહેન દુષ્મા સાથે બીજા લગ્ન કરી લેવા સમજાવ્યા અને તદનુસાર સુધર્માના લગ્ન સુદેહાની બહેન દુષ્મા સાથે થયા. શંકરજીની ઉપાસના તો ચાલુ જ હતી. શંકરજીની કૃપાથી તેમને એક સુંદર સદગુણ સંપન્ન પુત્ર પ્રાપ્ત થયો. પુત્ર પ્રાપ્તિથી દુશ્મનનું માન વધી ગયું. સુદેહાના મનમાં ઈર્ષા થવા લાગી. પુત્ર મોટો થયો, તેના લગ્ન થયા અને પુત્ર વધુ પણ ઘરમાં આવ્યો. સુદેહા વધુ ને વધુ બળવા લાગી. ઈર્ષાના અગ્નિથી તેનું મન ઘેરાઈ ગયું. એક રાત્રે સુદેહાએ છરી વડે સૂતેલા પુત્રને કાપીને તેના શરીરના ટુકડા કરી નાખ્યા. આ કપાયેલા અંગોને તેણે તળાવમાં નાખી દીધા. જ્યારે દુષ્મા પ્રતિદિન પાર્થિવ લિંગોનું વિસર્જન કરતા હતા, પ્રાતકાળે પુત્રવધુએ પતિની સૈયાને જોઈ તો સૈયા લોહીથી ભીની જણાઈ અને તેના પર પોતાના પતિના શરીરના થોડા ટુકડા પણ જોયા. પુત્રવધુ કલ્પાંત કરતા કરતા સાસુ સસરાના ઘટનાની જાણ કરે છે. દુષ્મા આ સમાચાર સાંભળીને વિચલિત ન થઈ. તેણે તો પોતાના નિત્ય પાર્થિવ પૂજનના વ્રતને વિચલિત થયા વિના ચાલુ રાખ્યું. સુધર્મા પણ પોતાના નિત્ય નિયમ પૂજનમાં નિમગ્ન રહ્યા, આરાધનામાં રત રહ્યા. દુષ્માએ આરાધના પૂરી કર્યા પછી પુત્રની તે ભયંકર સૈયા પર દ્રષ્ટિપાત કર્યો. આમ છતાં તેઓ સ્વસ્થ રહ્યા અને તેમણે આ પ્રમાણે કહ્યું, જેમણે આ પુત્ર આપ્યો હતો તેઓ જ તેની રક્ષા કરશે. આ પ્રમાણે ધૈર્ય અને પ્રભુ પરનો ભરોસો અલગ રાખીને દુષ્મા શિવ આરાધનામાં નિમગ્ન બન્યા. તેમણે દુઃખનો અનુભવ ન કર્યો કારણ કે તેઓ શિવ સ્મરણમાં રત હતા. તેઓ પૂર્વવત પાર્થિવ શિવલિંગોને પધરાવવા માટે સ્વસ્થ ચિત્તે શિવજીના નામનું સ્મરણ કરતા કરતા તે તળાવના કિનારે જાય છે. પાર્થિવ લિંગોને તે તળાવમાં પધરાવી તેઓ ઘર તરફ પાછા ફરે છે ત્યારે તેમણે પોતાના પુત્રને તળાવને કિનારે ઉભેલો જોયો. પોતાના પુત્રને આ રીતે જીવતો જોઈને તેની માતા દુષ્માને ન હર્ષ થયો કે ન શોક થયો. તેઓ પૂર્વવત સ્વસ્થ જ રહ્યા. દુષ્માની આવી ભક્તિયુક્ત અને અવિચલિત અવસ્થા જોઈને સંતુષ્ટ થયેલા જ્યોતિર સ્વરૂપ મહેશ્વર શિવ શીઘ્ર જ તેમની સામે પ્રગટ થાય છે. શિવજી તો સુદેહાને મારવા માટે પણ તત્પર થાય. શિવજી પ્રસન્ન થઈને દુષ્માને વરદાન માંગવા કહે છે. દુષ્મા વરદાન માંગે છે, હે નાથ, આપ મારી મોટી બહેન સુદેહાની રક્ષા કરો. અપકાર પર પણ દુષ્મા ઉપકાર કરે છે. દુષ્માનો આવો વર્તાવ જોઈને શિવજી અધિક પ્રસન્ન થઈને દુષ્માને બીજું વરદાન માંગવા કહે. દુષ્મા વરદાન માંગે છે, હે પ્રભુ, લોકોની રક્ષા અને મંગલ માટે હવે આપ સદા અહીં જ રહો અને મારા નામથી આપની ખ્યાતિ કરો. અત્યંત પ્રસન્ન થઈ શિવજી કહે છે, હું અહીં સદા નિવાસ કરીશ અને તારા નામે દુષ્મેશ્વર કહેવાઈશ. આમ કહી દુષ્મેશ્વર જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા અને પ્રખ્યાતિ થઈ અને તે સરોવરનું નામ શિવાલય થઈ ગયું. સમાપન. જ્યોતિર્લિંગ 12 છે પરંતુ ભીમશંકર, વૈદ્યનાથ અને નાગેશ્વરના 3 જ્યોતિર્લિંગ મળે છે. તદનુસાર ભારતમાં જ્યોતિર્લિંગની સંખ્યા 18 થાય છે. સામાન્યતઃ શિવ મંદિરનો પ્રસાદ 10 નામી અતિથ સાધુ કે જંગમ સાધુ સિવાય કોઈ લઈ ન શકે તેવી પરંપરા છે. પરંતુ આમાં એક અપવાદ છે. કોઈ પણ જ્યોતિર્લિંગનો પ્રસાદ સૌ કોઈ લઈ શકે છે. આવું વિધાન છે અને આવી પરંપરા છે. ઓમ નમઃ શિવાય.